બનાસકાંઠાના ધાનેરા શહેરી વિસ્તારોમાં આવેલા એટીએમમાં જો તમે પૈસા ઉપાડવા માટે જતા હોય તો થઈ જજો સાવધાન, કારણ કે ધાનેરા શહેરમાં આવેલા એટીએમ પર પહેલેથી જ તમને વિશ્વાસમાં લઈ તમારું એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. આજે આવો જ બનાવ સામે આવ્યો છે. ધાનેટા તાલુકાના સેરા ગામના એક યુવક ડાયાભાઈ રબારી પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે જ સમયે એક ઈસમ પહેલાંથી મોડે રૂમાલ બાંધીને એટીએમમાં ઊભો હતો. ખેડૂતે અંગ્રેજી ભાષામાં સમજણ પડતી ના હોવાથી નજીક ઊભેલા ઈસમની મદદ લીધી હતી. ખેડૂતને કઈ સમજણ પડે તે પહેલાં ખેડૂતનું એટીએમ કાર્ડ બદલી સાથે લઈ જઈ માત્ર 5 મિનિટમાં અન્ય બીજા એટીએમમાં 6,000 રૂપિયા લઈ લીધા હતા. જો કે આ ખેડૂત તે ઈસમને શોધે તે પહેલાં આખા બેંકનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. ખેડૂતે પોતાની સાથે બનેલી ઘટનાને લઈ વધુ વિગત આપી હતી. હું એટીએમમાં પૈસા ઉપાડવા માટે એટીએમમાં જતો ધનેરા. તે એટીએમ મારું ઘાતીને હું પૈસા ઉપાડતો. એ ભાઈએ મને હજમાયો કે અહીંયા આ રીતે ના ઉપડે. એમાં પાવતી ઘટાઈ એની પહેલી પાવતી ઘાટીને મારું એટીએમ લઈ ગયો અને એનું એટીએમ ઘાતી મને કે લોક નોખ તારો નંબર નોખ્યો એટલે એટીએમ બહાર ના આવ્યો એટલે મારું એટીએમ એ લઈને ગયો. મેં એટીએમ પાછું ઘાટીને જોયું એટલે એ એટીએમ લઈને જતો હોય એટલે જોયું એટલે એસ કે પટેલ લખેલું એટીએમ હતું. હા, પછી શું પૈસા મારા જ્યાં થોડી વાર પછી 5-6 મિનિટ પછી આ મેસેજ આવ્યો કે પૈસા ઉપડી ગયા. એવો મેસેજ પડ્યો મારામાં 6-6 મિનિટમાં. અચ્છા, કેટલા ખાતા? 6,000 રૂપિયા હતા ખાતામાં. 6-6 ઉપાડી નાખ્યા ખાતામાં. અચ્છા, કેવો હતો માણસ? એ માણસ મોટિયાડો હતો, રૂમાલ બાંધવા હતું મોટા ઉપર. SBI એટીએમમાં. મેસેજ તમારે શું આવ્યો? બનાસ બેંકના એટીએમમાંથી મેસેજ આવ્યો મારા. કેટલું દૂર પડે બનાસ બેંકનું એટીએમથી? 2-3 મિનિટનો રસ્તો છે અને 5 મિનિટમાં મારા મેસેજ પડ્યો હતો. ધાનેરા શહેરના એટીએમ નજીક ફરતા આવા ઈસમોને પકડવા જરૂરી છે. ધાનેરા તાલુકાના પશુપાલકો તેમજ ખેડૂતો ઓનલાઈન નાણાંનો વ્યવહાર કરે છે ત્યારે ફરી ભોળા ખેડૂતો ના છેતરાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.